પીએમઓના બોગસ અધિકારી તરીકેની ઓળખ આપનાર કિરણ પટેલ પર મોટો ખુલાસો. કિરણ પટેલ વિદેશમાંથી પીએચડીની ડિગ્રી મેળવ્યાનું લોકોને કહેતો હતો. આઈઆઈએમ અમદાવાદથી એમબીએ કર્યાનો કિરણ પટેલે દાવો કર્યો છે. ઓસ્ટ્રેલિયાની વર્જિનિયા યુનિવર્સિટીમાંથી પણ પીએચડી કર્યું હોવાનું ટ્વિટર યુનિવર્સિટીના માનદ ડિરેક્ટરનો બોગસ લેટર પણ કિરણ પટેલે બનાવ્યો હતો. આઈઆઈએમ અમદાવાદમાં જઈ ફોટો પડાવી એમબીએ કર્યાનું ટ્વીટ કર્યું હતું. તો ભેજાબાજ ઠગ કિરણ પટેલને લઈને હવે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. લોકોને માહિતી ખોટી આપતો હતો, તેઓ પીએમનો અધિકારી છે એવી પણ માહિતી આપતો કે પીએચડી કરી છે અને આ પીએચડીની ડિગ્રી તેણે વિદેશમાંથી મેળવી છે. સાથે જ આઈઆઈએમ અમદાવાદથી એમબીએ કર્યાનો પણ તેણે દાવો તેના ટ્વિટર એકાઉન્ટ પર કર્યો છે. ઓસ્ટ્રેલિયાની વર્જિનિયા યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. કોમનવેલ્થ વેકેશનલ યુનિવર્સિટીના માનદ ડિરેક્ટરનો બોગસ લેટર પણ કિરણ પટેલે બનાવ્યો હતો. પીએમઓના બોગસ અધિકારી તરીકે ઓળખ આપી જેણે કાશ્મીરમાં સેવા લીધી હતી અને હવે ખુલાસા થઈ રહ્યા છે. આઈઆઈએમ અમદાવાદથી તેણે એમબીએ કર્યાનું તે કહી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની વર્જિનિયા યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. કોમનવેલ્થ વેકેશનલ યુનિવર્સિટીના માનદ ડિરેક્ટરનો બોગસ લેટર પણ તેની પાસે છે. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઇન પર જોડાઈ ગયા છે. અનિતા, કાશ્મીરમાંથી આ પકડાયેલો મહાઠગ હવે એના વિશે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે, શું ખુલાસા થઈ રહ્યા છે અનિતા? જી અંકુર, જે પ્રકારે પીએમઓનો ઓફિસર બનીને જમ્મુ કાશ્મીરમાં સિક્યોરિટી સાથે ફરી ગયેલો જે મહાઠગ કિરણ પટેલ, તેની આજે તપાસની અંદર નવા ખુલાસા એ સામે આવ્યા છે કે તે પોતે વિદેશમાંથી પીએચડીની ડિગ્રી મેળવી ચૂક્યો છે, આઈઆઈએમમાં પણ એમબીએ કરી ચૂક્યો હોવાના ફોટો તે ટ્વિટર પર વાયરલ કરે છે. એટલું જ નહીં, તેણે ઓસ્ટ્રેલિયાના વર્જિનિયા યુનિવર્સિટીમાંથી પણ પીએચડી કર્યું છે. આ પ્રકારનું ટ્વીટ કરીને તે પોતે ખૂબ જ હોશિયાર વ્યક્તિ હોવાનું સાબિત કરી રહ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે કોમનવેલ્થ વેકેશન યુનિવર્સિટીમાં પણ માનદ ડિરેક્ટર તરીકેનો બોગસ લેટર બતાવીને તે પોતે કંઈક અલગ વ્યક્તિ છે તેવું પોતાની જાતને એને સાબિત કર્યું હતું. અને આ પ્રકારે ચીટિંગ કરીને ટ્વીટ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા લોકો અને જે ગેરમાર્ગે દોરતો હોવાનું પણ સામે આવ્યું છે. આ કેસમાં પણ એવું છે કે જમ્મુ કાશ્મીર છેલ્લા અઠવાડિયાથી તે ત્યાં પોતે પીએમઓનો નકલી અધિકારી બનીને રહેતો હતો અને જે ત્યાંના પોલીસ પાસેથી અને આર્મી પાસેથી સિક્યોરિટી મેળવીને જુદા જુદા જગ્યાએ તે ફરવા માટે પણ નીકળ્યો હતો, પરંતુ તેમના એડવોકેટ પરિવારે આ સમગ્ર મામલે જે ખોટી ફરિયાદ થઈ હોવાના આક્ષેપો કર્યા છે. એડવોકેટના કહેવા પ્રમાણે તેઓના રાજકીય કોઈ મિત્ર છે તેને સિક્યોરિટી મળી હતી અને તેના પર્પઝથી તે જ્યારે પોતે સ્માર્ટ સિટી જમ્મુ હોવાના કારણે ડેવલપમેન્ટ માટે ગયા હતા ત્યારે આ સિક્યોરિટી તેમને આપવામાં આવી હોવાની વાત કરી રહ્યા છે. પરંતુ હાલ તો આ સમગ્ર મામલે જે તેમનો પરિવાર જે છે આ ફરિયાદને પડકારવા માટે જઈ રહ્યો છે અને આ ફરિયાદ ખોટી હોવાનું અને કોઈ અદાવતમાં તેમને ગેરમાર્ગે દોર્યા હોવાની પણ વાતો કરી રહ્યા છે. જી જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.